શહેરમાં સતત ત્રીજા દિવસે રફતાર માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં ગુરુવારના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં પોતાના બાઇક પર ઘરે જઈ રહેલા કિડિક પોદા નામના વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં રફતારનો કહેર જોવા મળ્યો છે, જેમાં બાઇક ચોક એક વેપારીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ફોક્સ વેગન કાર ચાલક અનંત ગજ્જર દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા કાર ચાલક અનંત ગજ્જર અને તેની સાથે રહેલા દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓનું અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસમાં ખાતે લઈ જવામાં આવ્યા છે. રાજ્યના રાજકોટમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર નાશની હાલતમાં બેફામ કાર ચાલક નિર્દોષ બાઇક ચાલકને ભોગ લીધો હતો. રામપીર ચોક ઓવરબ્રિજ પાસે કાર ચાલકે બાઇક સવારને એવી ટક્કર મારી હતી કે બાઇક 1.5 કિલોમીટર સુધી ફંગોળાયું હતું. કિરીટ પ્રસિભાઈ પોંદા નામન વ્યક્તિનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર શખ્સનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ટક્કર પછી કાર બ્રિજ પરથી ઉતરી ગઈ અને ડિવાઇડર સાથે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે વીજપોલ પણ ઉખડી ગયો હતો. આ અકસ્માત સમયે અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓ કારમાં સવાર હતા. પોલીસ હાલ આ બંનેને નશામાં ચૂર આરોપીને ઝડપી લીધા છે અને બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં DCP સહિતના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે બંને શખ્સોને દપોચી લીધા હતા. પોલીસે અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધ વધનો ગુનો દાખલ કર્યો. તો બીજી તરફ આ અકસ્માતની ઘટનામાં કારનો પણ ખુર્દો બોલાઈ ગયો છે. બસ દોષિતોને સજા મળવી જ જોઈએ એટલું હું માનું છું. શું રિલેશન થાય છે? એ મારો નાનો ભાઈ હતો. બહુ જ ખરાબ બનો બને કે આવી રીતે બધા બેફામ ગાડી ચલાવી જાય, દારૂ પીએ, બધા રિંગ રોડ જાણે એના બાપનો એવી રીતે ગાડી ચલાવે. હજુ વ્યાજબી નથી. પોલીસે આની ઉપર કંઈક કંટ્રોલ કરવો જોઈએ, સ્પીડ નિયંત્રણ લાદવા જોઈએ, એવા કેમેરામાં એવા ટેસ્ટ ચૂકવા જોઈએ કે કોઈ ગાડી ફાસ્ટ ચલાવી જ ન શકે. રાતે સવારે 5 વાગે જો આવી રીતે ગાડીઓ ચાલતી હોય તો હર દિવસે બીજાની શું હાલત થતી હશે ટ્રાફિકનું, તો વિચારો. 5 વાગે જો રોડ ખાલી હોય ને આવી રીતે આ લોકો બેફામ ગાડી ચલાવતા હોય દારૂ પીને, તો એનું શું કરવાનું, શું સમજવાનું? રામાપીર ચોકડી પાસે કિરીટભાઈ પોંદા કરીને એક વ્યક્તિ છે. એ પોતાનું બાઇક CD ડિલક્સ લઈ અને જતા હતા પોતાના નિવાસસ્થાને, ત્યારે પાછળથી એક વોક્સ વેગનની T-Roc કાર એણે આ બ્રિજ ઉપર જ કિરીટભાઈને વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટનાસ્થળ પર જ એમનું મૃત્યુ થયેલું છે. અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજથી થોડી આગળ જઈ અને RMCના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે. અને જે અંદર 2 વ્યક્તિઓ હતા એ 2 વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે, ડિટેઇન કરેલ છે. અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે. બંને વ્યક્તિઓને મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવશે અને મેડિકલ તપાસણીમાં જો લીધેલી હાલતમાં હોય તો એમના વિરુદ્ધમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.